પાટણના હારીજમાં શાકભાજી લારી ગલ્લાવાળાનો વિરોધ સામે આવ્યો. મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં શાકભાજી વેચનારાઓને બજારમાંથી હટાવાતા વિરોધ નોંધાયો છે. હારીજ નગરપાલિકાએ નડતરરૂપ દબાણો હટાવાતા વિરોધ કરાયો છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી હારીજમાં શાકભાજી વેચવાનું બંધ કર્યું છે. મોટી સંખ્યામાં લોકોએ બેનર્સ સાથે વિરોધ પણ કર્યો. ન્યાય નહીં મળે ત્યાં સુધી શાકભાજી વેચવાનું બંધ રાખશે તેઓ સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે મારી સાથે. પ્રેમલ, નગરપાલિકાએ નડતરરૂપ દબાણો હટાવતા તમામ જે લારી ગલ્લાવાળા છે રોષે ભરાયા છે. જે રીતે વાત કરવામાં આવે તો હારીજ નગરપાલિકા દ્વારા છેલ્લાક 10-એક દિવસથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પૂર્વે જે જે દબાણ કરતા જે તેમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક દબાણ કરતા હોય જે કાચા પાકા દબાણો છે, લારી ગલ્લાઓ છે, તે દૂર ન કરવાના કારણે છેવટે નગરપાલિકા દ્વારા જેસીબી મશીન લાવી તેમજ કર્મચારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી પોલીસની સાથે રાખી કરવામાં આવી હતી. તેને લઈને ક્યાંક ને ક્યાંક ધંધા રોજગાર છીનવાઈ જતા આજે જે રીતે કહી શકાય કે લારી ગલ્લાના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને પાલિકા ખાતે વિરોધ દર્શાવ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવી છે, છતાં પણ જે રીતે કહી શકાય કે એ જગ્યા યોગ્ય ન હોવાના કારણે હાલમાં જે વેપારીઓ છે તેમના રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે અને જ્યાં સુધી તેઓની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી તેઓએ અચોક્કસ મુદતે ત્યાં ધરણા યોજવાનું હાલમાં જાહેર કરવામાં આવ્યું છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. વાત કરીએ સુરતથી, કેનાલની પાઇપમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર વિભાગે ખડસદ ગામે એક વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું છે. પાઇપમાં ફસાયા હોવાનો કોલ મળતા ફાયર વિભાગ સક્રિય છે. ફાયર વિભાગે 20 મિનિટની જહેમત પછી મનહરભાઈનો બચાવ કર્યો. સંવાદદાતા ચેતન પટેલ ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે. ચેતન, વાત કરવામાં આવે તો કેનાલની પાઇપમાં એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ફસાયેલા વ્યક્તિનું શું વિગતો? જી, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના સરથાના નજીક આવેલા ખડસદ ગામની છે, જ્યાં કેનલ જે છે તે કેનલ સાફ કરવા માટે 50 વર્ષીય મનહરભાઈ ઘૂસ્યા હતા. જોકે જે પાઇપ હતી તે પાઇપ ખૂબ જ નાની હતી, જેમાં મનહરભાઈ ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મનહરભાઈને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજિત 20 મિનિટ જેટલો સમય આ રેસ્ક્યુ ઓપરેશનને લાગ્યો હતો. 20 મિનિટ બાદ મનહરભાઈને બહાર કાઢવામાં આવ્યા હતા અને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે હાલ ખસેડવામાં આવ્યા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.